નર્મદા ડેમની જળસપાટીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી ઘટીને 120.51 મીટર થઈ છે. નર્મદા ડેમમાં 1310 એમસીએમ પાણીનો સંગ્રહ હતો. સપ્ટેમ્બર 2022માં 138.68 મીટર સપાટી હતી, જે હવે ઝડપથી ઘટી રહી છે. વડોદરાની અંદર નવનિર્મિત અટલ બ્રિજની રેલિંગમાં તિરાડ પડી છે. રેલિંગના નીચેના ભાગમાં મોટી તિરાડ પડી હતી, તેવામાં ઓલ્ડ પાદરા રોડ પાસે બનાવાયો છે આ બ્રિજ. બ્રિજ પર તિરાડો વચ્ચે રસ્તાનો ડામર પણ પીગળ્યો છે. કોન્ટ્રાક્ટરે રેતી પાતરી એક સાઈડ બંધ કરી છે. એક તરફનો બ્રિજ બંધ કરાતા વાહનો અટવાયા હતા. 5 મહિના અગાઉ તૈયાર કરાયેલો બ્રિજ અને અટલ બ્રિજ તંત્રએ તિરાડો પર સિમેન્ટના થીગડા માર્યા છે, તેવામાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અહીંયા સવાલ થઈ રહ્યા છે. 5 મહિના પહેલા બનેલો બ્રિજ આટલી ઝડપથી બ્રિજમાં તિરાડો કેવી રીતે પડી શકે? સો ટકા એ તો સ્થળ વિઝિટ તો એ લોકો કરશે જ, કહી દીધું છે. અને અમે પણ એ બાબતમાં આખો રિપોર્ટ મંગાવીશું, પછી જે હશે જાણ કરીશું. કોંગ્રેસ નેતા ચંદ્રકાંત સિંહ વાસ્તવે કહ્યું છે કે અમદાવાદમાં જે આટકેશ્વર બ્રિજ નબળો હતો અને એને તપાસ કરવામાં આવી ઝડપ પડી હતી, એવું જ અટલ બ્રિજની પણ તપાસ કરવામાં આવે અને જો એ વાહન ચાલવા માટે જોખમકારક હોય તો એને ઉતારી લેવામાં આવે. કોંગ્રેસને તો આક્ષેપ કરવાની આદત હોય. આપણે તમારે પણ પોતે સમજીને, તમે પણ ત્યાં બ્રિજ પર અનેકો વખત ગયા હશો, એમનો આક્ષેપ કરવાનો વિષય છે. લોકો આક્ષેપ કરે, અમારે કામ કરવાનો વિષય છે, અમે કામ કરીએ. એટલે જે હશે મેં આપને જણાવ્યું કે અમે એનું તપાસ કરાવીશું અને જે હશે આપને જાણ કરીશું. નિલેશભાઈ, તપાસ દરમિયાન જો એવું સામે આવશે કે બ્રિજમાં તિરાડો પડી છે, કારણ કે ત્યાં અમે એવા પણ દ્રશ્યો જોયા કે તિરાડો પૂરવામાં આવી રહી છે, તો જો એવું કંઈ સામે આવશે તો શું કાર્યવાહી થશે? અમારા આપના માધ્યમથી જ્યારે જાણ થઈ ત્યારે અમારા અમે જ્યારે થોડીક તપાસ કરાવી તો એમાં એવું છે કે કદાચ આ લોકો લિક્વિડ સિલકોટનું કામ અત્યારના કરી રહ્યા છે. એ કામ બાકી જ હતું, એ કામ ઉનાળામાં કરવાનું હતું લિક્વિડ સિલકોટનું, એટલે એ કામ કદાચ ચાલુ કર્યું હશે. પણ મેં આપને જણાવ્યું એમ કે જે હશે અમારે એકવાર તપાસવું પડશે, જોવું પડશે.